નાગપાચમની વાર્તા. નાગપાચમ કરવાની વિધિ. શ્રાવણ વદ પાચમને દિવસે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પાણિયારા પર નાગનું ચિત્ર દોરી ઘી દીવો કરી પૂજા કરવી. નૈવેદ્યમાં બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેર ધરાવવી. નીચે મુજબ વ્રત કરતા વાંચવી કે સાંભળવી. ત્યારબાદ એક વાર જમવું. એમાં આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાંકડી, અથાણું વગેરે ખાઈ શકાય. નાગદેવતાની કૃપાથી ઘરમાં થતા ઝઘડાનો અંત આવે છે અને સંપ વધે છે તથા ધન ધાન્ય વધે છે. નાગપાચમની વાર્તા. સોલાપુર નામે એક ગામ હતું. તેમાં એક ડોસી પોતાના 7 દીકરા અને 7 વહુઓ સાથે રહેતી હતી. દરેક વહુને મા બાપ હતા. પિયર હતું, પરંતુ સૌથી નાની વહુને પિયર ન હતું કે મા બાપ પણ ન હતા. આથી બધા તેને ન પિયરી ન બાપી કહીને મહેણા મારતા હતા. તેની પાસે આખા ઘરનું વેતરું કરાવતા પણ ખાવાનું પૂરું ન આપતા. આમ નાની વહુને બધા ત્રાસ આપતા. ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘેર ખીર બની. ઘરમાં બધાએ પેટ ભરીને ખાધી, પણ નાની વહુનો કોઈએ ભાવે ન પૂછ્યો. નાની વહુને ચડતા દાડા હતા, આથી તેને ખીર ખાવાનું મન થયું. પણ ખીર વધી હોય તો ખાય ને? તપેલા સફાચટ હતા, માત્ર ખીરના પોપડા બાજેલા હતા. નાની વહુ તો ભૂખ્યા પેટે વાસણનો ઢગલો લઈ નદીએ માંજવા ગઈ. ત્યાં જઈ તેણે તાવેથા વડે તપેલામાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી અને એક ઝાડ નીચે મૂકી રાખ્યા. વાસણ માંજ્યા પછી નિરાંતે ખાવાનો એનો ઈરાદો હતો. એ વખતે ત્યાં એક નાગણ આવી ચડી. તે પણ ગર્ભવતી હતી. તે ભૂખી હતી, આથી નાની વહુએ કપડામાં મૂકેલા પોપડા તે ખાઈ ગઈ. થોડી વારે નાની વહુ વાસણ માંજીને ઝાડ પાસે આવી. પોટલું ખોલીને જુએ છે તો પોપડા ગાયબ છે. આથી તેને નવાઈ લાગી. નાગ ઝાડ પર સંતાઈને આ બધું જોયા કરતી હતી. તેને મનમાં થયું કે હમણાં મને એ ગાળો દેશે, પરંતુ ના, નાની વહુએ ગાળો ન દીધી. ઉલટું તે એવું બોલી, હશે મારા જેવી કોઈ ભૂખી, ભલે ખાધા, જેણે ખાધા હશે એનું પેટ થરજો. નાની વહુએ ગાળો દેવાને બદલે આશીર્વાદ આપ્યા. આથી નાગણ બહુ જ ખુશ થઈ ગઈ અને તેની સમક્ષ જઈ બોલી, બેટી, તારા પોપડા હું ખાઈ ગઈ છું, તેના બદલામાં તારે જે જોઈએ એ માંગી લે, તને કોઈ વાતનું દુઃખ છે? નાની વહુએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, માં, મારા પિયરમાં કોઈ નથી, આથી સાસરિયા મને મેણા ટોણા મારે છે. થોડા દિવસમાં મારો ખોળો ભરાવવાનો છે. મારે કોઈ નથી તો હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા. નાગણનું દિલ એની વાતથી દ્રવી ઉઠ્યું. તેને શાંત પાડતા તે કહેવા લાગી, બેટી, તું રડીશ નહીં, ચિંતા કરીશ નહીં. જ્યારે પણ તારો ખોરો ભરવાનો હોય ત્યારે પેલા રાફડા પાસે એક કંકોત્રી મૂકી જજે. આ સાંભળી નાની વહુ રાજીની રેડ થઈ ગઈ અને એને તો જાણે ધર્મની મા મળી ગઈ. એ તો ખુશ થતી ઘેર ગઈ. થોડા દિવસ પછી વહુનો ખોડો ભરવાનો દિવસ આવ્યો. મોટી વહુઓ એને મહેણા મારવા લાગી. અલીબાઈ, એના પિયરમાં તો ભૂતે નથી ને પલીતે નથી, પછી એને વળી ખોડાશા ને ઓળાશા? આ સાંભળી નાની વહુ મૂંઝાઈ ગઈ. તેણે સાસુને વિનંતી કરી કે મારા દૂરના સગા છે, એમને માટે મને કંકોત્રી લખી આપો. સાસુએ ના છૂટકે એક ચબરખીમાં 2 અક્ષરો લખી નાની વહુને આપ્યા.
કંકોત્રી લઈ નાની વહુ પેલા રાફડા પાસે મૂકીને ચાલતી થઈ. ખોડો ભરવાનો સમય થયો એટલે મોટી વહુઓ અંદરો અંદર મજાક મશ્કરી કરવા લાગી. અલીબાઈ ઝટ ચૂલે આંધણ મેલો ને, હમણાં વહુના પિયરિયા આવશે અને આપણા માટે પેટી ભરીને લુગડા લાવશે. એટલામાં તો સાચે જ નાગણ, નાગદેવતા અને નાગકુંવરો બની ઠનીને આવ્યા. સાથે પેટી પટારા ભરીને હીરચીર લાવ્યા, સોનાના દાગીના લાવ્યા. આ બધું જોઈને સૌ આશ્ચર્યથી આવાક બની ગયા. તેમનો આદર સત્કાર કરવાનું પણ ભૂલી ગયા. નાની વહુએ દોડતા જઈ તેમને આવકાર્યા, ખાવા પીવાનો ભાવ પૂછ્યો. નાગણે કહ્યું, અમારા માટે ફક્ત દૂધ લાવ, અમે તો દૂધના પીનારા છીએ. દૂધના ડેગડા ચૂલે ચડ્યા, બાજુના ઓરડામાં દૂધના તપેલા મૂકવામાં આવ્યા. નાગદેવતા ચપચપ કરતા દૂધ પી ગયા. નાગકુમારોએ નાની વહુનો ખોડો ભરાવ્યો. મોટી વહુઓએ પહેરામણામાં હીરચીર અને સોના રૂપાના દાગીના આપ્યા. સાસુમાને પણ પહેરામણી આપી. ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પત્યા પછી સવા મહિને એને મૂકી જઈશું. સાસુ બિચારા છોભીલા પડી ગયા. નાની વહુના પિયરિયાનો ઠાઠ જોઈને આભાજ બની ગયા. સાસુએ નાની વહુને વડાવી. નાગદેવતાઓ નાની વહુને લઈને વિદાય થયા. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ તેને મનમાં મૂંઝણ થવા લાગી કે નાગણ મને ક્યાં લઈ જશે. પરંતુ થોડા જ સમયમાં એની શંકા દૂર થઈ ગઈ. નાગણે પોતાના દર પાસે આવીને હાથ પસાર્યો, ત્યાં જ તો એના આશ્ચર્યની વચ્ચે નીચેથી જમીન ખસી ગઈ અને ભોંયરાનો રસ્તો દેખાવા માંડ્યો. એ રસ્તે થઈ તેઓ નીચે ઉતર્યા. નીચે આવીને નાની વહુએ જોયું તો રાજાના મહેલ કરતાં પણ ભવ્ય એવો મહેલ એને જોવા મળ્યો. નાગણે તેને હિંડોળા પાટ ઉપર બેસાડતા કહ્યું, બેટા, તું તારે ખા પી અને મજા કર, જરાય ચિંતા કરીશ નહીં. હા, ફક્ત તારે એટલું જ કરવાનું કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડી બધા નાગકુમારોને ભેગા કરીને દૂધ પાવાનું. નાની વહુએ સહર્ષ એ કામ સ્વીકારી લીધું. નાની વહુના દિવસો સુખમાં વીતવા લાગ્યા. સમય જતાં તેણે દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. આથી બધા રાજી થઈ ગયા. દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. પગ આવતા પાપા પગલી ભરવા માંડ્યો. હવે એક દિવસ એવો બન્યો કે નાની વહુ દૂધના વાસણને ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ, કામ અંગે ચાલી ગઈ. આ બાજુ છોકરો રમતો રમતો ત્યાં આવી પહોંચ્યો અને તેણે રૂપાની ઘંટડી હાથમાં લઈ વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો તરત દોડતા આવી પહોંચ્યા. એમને જોઈ છોકરો બી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટીને બે નાગકુમારના પૂંછડા પર પડી. આથી તેમના પૂંછડા કપાઈ ગયા. અન્ય નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા તો તેમના મોડા દાઝી ગયા. નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ ગયા. તેઓ ગુસ્સે થઈ છોકરાને કરડવા દોડ્યા. એટલામાં નાની વહુ આવી પહોંચી અને છોકરાને બચાવી લીધો. નાગણે પણ સઘળી વાત સાંભળ્યા પછી નાગકુમારોને ઠપકો આપ્યો. આથી તેમણે છોકરાને કરડવાની મનમાં ગાંઠ વાળી. થોડા દિવસ પછી નાની વહુને મનગમતી પહેરામણી આપી વિદાય કરી. સાસરિયામાં નાની વહુના હવે માનપાન વધી ગયા હતા. આથી મોટી વહુઓ તેના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ એના ઉપર દાજે બળવા લાગ્યા અને પોતાનો વેર લેવા એની પાછળ પાછળ એના ઘેર ચડ્યા અને ઘંટીના પડ નીચે સંતાઈને બેસી ગયા. આ વખતે નાની વહુ નદીએ પાણી ભરવા ગઈ હતી. તે થોડી વારે આવી પહોંચી. ઉંબરામાં પેસતા જ એને પગે ઠેસ લાગી.
આથી તરત એના મુખમાંથી બોલાઈ જવાયું, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરાને. આ સાંભળી નાગકુમારો વિચારમાં પડી ગયા. તેમને થયું કે બહેન કેટલી સારી છે, હજી પણ અમને યાદ કરે છે. આમ બહેનના પ્રેમનો અનુભવ એમને 2-3 વખત થયો એટલે એમણે બહેનના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા. થોડા દિવસ પછી નાની વહુના છોકરાએ રમતા રમતા મોટી વહુના હાથમાંથી દૂધની તાંબડી ઝૂંટવી લઈ ઢોળી નાખી. આથી રોષે ભરાઈને મોટી વહુ બોલી ઉઠ્યા, અલીબાઈ, શીદને અમારા રાંકનું દૂધ ઢોળાવી નાખો છો. તમે તો મોટા પિયરના છો, તે કાલે ગાયો લાવીને બાંધશો, પણ અમ જેવા ગરીબ ક્યાંથી લાવીશું? નાની વહુને રીસ ચડી. તે પોતાના છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને તેમને સઘળી વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપ્યું અને બીજે દિવસે ગાયોને લઈને નાગકુમારોને તેની સાથે મોકલ્યા. ગાયોનું મોટું ધણ આવેલું જોઈ સાસરિયા અચંબામાં પડી ગયા. મોટી વહુનું મોં પડી ગયું, પરંતુ નાની વહુએ ઉદાર થઈ તેમને પણ થોડી ગાયો આપી. આથી તેઓ ખુશ થયા. આખા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો. હે નાગદેવતા, જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો. જય ગોગા.